નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે લાસ્ટમાં આપણે જીઓસીની અંદર કમ્પેરિઝન ઓફ એસિડ સ્ટ્રેન્થ ફોર કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડને આપણે એસિડ સ્ટ્રેન્થ નક્કી કરતા હતા અને લાસ્ટમાં એસઆઈઆર ઇફેક્ટ આપણે જોઈ હતી. મોસ્ટ ઓફલી બધા સંયોજનને ફિનોલિક સંયોજનો હોય કે પછી કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ હોય, આને આપણે એસિડ સ્ટ્રેન્થની કમ્પેરિઝન કઈ રીતે કરવી આપણે શીખી ગયા. માઇનસ એમ, માઇનસ એચ, માઇનસ આઈ આ ગ્રુપ એવા છે કે જે એસિડ સ્ટ્રેન્થની અંદર વધારો કરે, પ્લસ આઈ, પ્લસ એચ અને પ્લસ એમ આ એસિડ સ્ટ્રેન્થમાં કરશે ઘટાડો કરશે. હવે આજે આપણે શરૂ કરવાનું છે આ કમ્પેરિઝન ઓફ બે સ્ટ્રેન્થ ઓફ નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ. પણ એ પહેલા બે એસિડ સ્ટ્રેન્થની સરખામણી માટેના બે એક્ઝામ્પલો પછી આપણે બેઝ સ્ટ્રેન્થની વાત કરી. એક એક્ઝામ્પલ લઈ કોઈ સંયોજન ધારો કે અહીંયા મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે. હવે તમને એવું થાય કે આમાં એસઆઈઆર ઇફેક્ટ લાગશે કે નહીં? જો અહીંયા ઓક્સિજન છે એસ પ્લસ દૂર થાય એટલે ઓક્સિજન છે, ઓક્સિજન એક જ પરમાણુ છે તો યાની સાથે ક્યારે આઉટ ઓફ ધ પ્લેન જવાનું નથી. પણ હું તો કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ હતો, કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ ને કારણે એ આઉટ ઓફ ધ પ્લેન જાય અને બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરશે નહીં, અને એને કારણે એસઆઈઆર ઇફેક્ટ જોવા મળતી, ને એસઆઈઆર ઇફેક્ટ ને કારણે એસિડિકતામાં વધારો થતો. હવે આપણે જે એક્ઝામ્પલ જોવાનું છે OH ગ્રુપ લઈ લો, NO2 બંને બાજુ મિથાઇલ ગ્રુપ, આમાં તમને એ બી માંથી એસિડ સ્ટ્રેન્થ ની સરખામણી કરવાનું કે કોની એસિડ સ્ટ્રેન્થ વધારે છે કોની ઓછી છે. એક વસ્તુ આપણે અહીંયા જોઈએ કે NO2 બંનેમાં NO2 ગ્રુપ છે તો NO2 ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડશે? તો કે NO2 ગ્રુપ સી માઇનસ એ ઇફેક્ટ લગાડે. NO2 કઈ ઇફેક્ટ લગાડશે? માઇનસ એ. આ એક આપણે અત્યારે સમજવા પૂરતી એવું લખી રાખી કે આ માઇનસ એ ઇફેક્ટ લગાડશે. અહીંયા મિથાઇલ ગ્રુપ ક્યાં સ્થાને છે? તો કે મેટા સ્થાને છે, તો પ્લસ એ ઇફેક્ટ લગાડશે. આ એ ક્યાં સ્થાને છે? અહીં સોરી, અહીં ઓર્થો સ્થાને છે, તો પ્લસ એ ઇફેક્ટ લગાડશે. આઈ મેટા સ્થાને છે તો કઈ ઇફેક્ટ લગાડશે? પ્લસ આઈ. તો બી ની એસિડ સ્ટ્રેન્થ એ કરતા વધારે છે. આ પ્રમાણે આપણે જોઈ તો બી ની એસિડિકતા એ કરતા વધારે છે. પણ તો એ બંધારણ વ્યવસ્થિત રીતે સમજવાનું છે કે અહીંયા એસઆઈઆર ઇફેક્ટ લાગશે. કઈ કઈ ઇફેક્ટ લાગશે? એસઆઈઆર ઇફેક્ટ. એસઆઈઆર ઇફેક્ટ ને કારણે NO2 ગ્રુપ છે એ બેન્ઝીન વલય સાથે બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરશે નહીં. શો કરશે નહીં. તેથી NO2 એ માઇનસ એમ નહીં, પરંતુ માઇનસ એમ ઇફેક્ટ ન લાગે તો માઇનસ આ ઇફેક્ટ લગાડે, માઇનસ આ ઇફેક્ટ લગાડશે. માઇનસ એમ ઇફેક્ટ નહીં લગાડે, માઇનસ આઈ ઇફેક્ટ લગાડશે. તો માઇનસ એમ તો લાગવાની નથી, માઇનસ આઈ લાગવાની છે. અહીંયા જોવામાં આવે તો એ કઈ ઇફેક્ટ લાગે? માઇનસ એમ. આ કઈ ઇફેક્ટ લાગે? માઇનસ આઈ. તો એની એસિડિકતા બી કરતા વધારે છે. પણ કેવી રીતે? એક્ઝામ્પલ તમને કારણ મેં લખી દીધું, પણ બંધારણ સાથે આપણે જોઈએ તો વધારે ખ્યાલ આવશે કે NO2 ગ્રુપ બેન્ઝીન વલય વધારે છે એટલે પાઇ બોન્ડ સી ઓક્સિજન તરફ શિફ્ટ થશે.
ऑक्सीजन ऊपर माइनस चार्ज અને નાઇટ્રોજન ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ હવે આપણે જે રેઝોનન્સ ભણીએ એ પ્રમાણે ડબલ સિંગલ ખાલી પી કક્ષક એ પ્રમાણે રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળે અને એને કારણે જે NO2 ગ્રુપ છે એ માઇનસ એમ ઇફેક્ટ લગાડે પરંતુ અહીંયા મિથાઇલ ગ્રુપ છે મિથાઇલ ગ્રુપના રિપલ્શનને કારણે આ મિથાઇલ ઇથર ગ્રુપના રિપલ્શનને કારણે આ NO2 ગ્રુપ છે આઉટ ઓફ ધ પ્લેન જશે આઉટ ઓફ ધ પ્લેન એક પ્લેન માં રહેશે નહીં આઉટ ઓફ ધ પ્લેન જાય આઉટ ઓફ ધ પ્લેન જાય હવે બેન્ઝીન મને સાથી NO2 ગ્રુપ ને રેઝોનન્સ શો કરવા માટે આપણે ખબર છે રેઝોનન્સ આપણે શીખી ગયા કે બધા જ પરમાણુ એક જ સમતલ માં હોવા જોઈએ તો જ રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળે અહીંયા NO2 ગ્રુપ સી આઉટ ઓફ ધ પ્લેન જશે એટલે એક જ સમતલ માં હશે ને એક જ સમતલ માં હશે ને એને કારણે બેન્ઝીન વધે સાથે આ રેઝોનન્સ શો કરશે નહીં રેઝોનન્સ શો ન કરે તો NO2 કઈ ઇફેક્ટ લગાડે તો કે માઈનસ આ ઇફેક્ટ લગાડે કઈ ઇફેક્ટ લગાડે માઈનસ આ જો રેઝોનન્સ શો કરે તો માઈનસ એમ આવે પણ આ રેઝોનન્સ શો કરવાનું નથી એને કારણે કઈ ઇફેક્ટ લાગશે માઈનસ આ તો આજે પહેલા મેં તમને વાત કરી કે આપણે અહીંયા પ્લસ માઈનસ એમ ઇફેક્ટ લઈ તો B ની એસિડિકતા એ કરતા વધારે હોય B ની એસિડિકતા એ કરતા કે હોય વધારે પરંતુ અહીંયા A ની એસિડિકતા B કરતા વધારે છે શું કારણ તો કે માઇનસ એમ ઇફેક્ટ લાગતી નથી પણ NO2 ગ્રુપ SIR ઇફેક્ટ ને કારણે માઇનસ આ ઇફેક્ટ લાગે માઇનસ એમ અહીંયા છે નહીં માઇનસ આ છે માઇનસ એમ છે એસિડિકતામાં વધારો કરે એટલે A ની એસિડિકતા B કરતા વધારે છે A ની એસિડિકતા B કરતા વધારે છે શું કારણ તો કે NO2 ગ્રુપ અને મિથાઇલ ગ્રુપ વચ્ચેના રિપલ્શન ને કારણે આ NO2 ગ્રુપ સી આઉટ ઓફ ધ પ્લેન જશે એટલે બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરશે નહીં તો એક સૌથી મહત્વનો એક એક્ઝામ્પલ છે આવું જ બીજો એક એક્ઝામ્પલ દ્વારા તમને હજી એક SIR ઇફેક્ટ ક્યાં લાગે કે ન લાગે એ વધારે સમજણ આપી બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ CN કોઈ જોઈએ આપણે કે CN કાર્બન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન એટલે માઇનસ એમ ઇફેક્ટ લગાડશે એસિડ સ્ટ્રેન્થ આપણે નક્કી કરવાની છે અહીં તકે ઇફેક્ટ લગાડશે માઇનસ એમ હવે મિથાઇલ ગ્રુપ ક્યાં સ્થાને છે તો કે મિથાઇલ ગ્રુપ છે મેટા સ્થાને છે તો કે ઇફેક્ટ લગાડશે પ્લસ આ અહીં ક્યાં સ્થાને છે તો કે ઓર્થો સ્થાને કે ઇફેક્ટ લગાડશે પ્લસ એચ તો આ દ્રષ્ટિ જોઈએ તો એની એસિડિકતા બી કરતા વધારે છે સાચું છે કે એની એસિડિકતા બી કરતા વધારે છે હવે તમને એમ થાય કે સાહેબ એની અંદર આ SIR ઇફેક્ટ લાગશે કે નહીં લાગે તો SIR ઇફેક્ટ લાગવા માટે પહેલા તો જે સંયોજન બેન્ઝીન વલય સાથે જોડાયેલું હોય બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરતો હોવો જોઈએ અને એક જ પ્લેનમાં હોવો જોઈએ તો અહીં તમને ખબર પડી જાય જો કે કાર્બન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન આ કાર્બનનું સંકરણ sp છે અને બેન્ઝીન વલયના કાર્બનનું સંકરણ sp2 છે તો અહીંયા ક્યારે આ બંધારણ છે આઉટ ઓફ ધ પ્લેન જવાનું નથી કારણ કે રેખીય બંધારણ છે રેખીય બંધારણ છે આઉટ ઓફ ધ પ્લેન જવાનું નથી કે બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરશે એને કારણે ઇફેક્ટ લગાડશે તો કે માઇનસ એમ ફરીથી આ એક્ઝામ્પલ જે છે કાર્બન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન છે કાર્બન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન હવે આના કે રિપલ્શન આના રિપલ્શન તો લાગે પણ રિપલ્શન ને કારણે આ બંધારણ છે એ ક્યારે આઉટ ઓફ ધ પ્લેન જવાનું નથી આઉટ ઓફ ધ પ્લેન ન જાય એટલે બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરશે કારણ કે અહીં ખ્યાલ છે આપણને કે બાય બોન્ડ છે કોના તરફ શિફ્ટ થાય છે તો કે નાઇટ્રોજન તરફ શું કામ તો કે કાર્બન કરતા નાઇટ્રોજન ની વિદ્યુતધ્રુવતા વધારે છે તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ અને નાઇટ્રોજન ઉપર શું આવશે નેગેટિવ ચાર્જ અને બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ આપશે બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ આપીને કારણે કે ઇફેક્ટ લગાડશે માઇનસ એમ ઇફેક્ટ આ રીતે માઇનસ એમ ઇફેક્ટ લાગે છે પણ અહીંયા મિથાઇલ ગ્રુપ છે આલ્કાઇલ ગ્રુપ છે મેટા સ્થાને છે ને કારણે પ્લસ આ ઇફેક્ટ લાગે આ ક્યાં સ્થાને છે તો કે ઓર્થો સ્થાને છે એટલે કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ એચ પ્લસ આ અને પ્લસ એચ ને કારણે એસિડિકતામાં શું થાય ઘટાડો થાય પણ પ્લસ આ ની સરખામણીમાં પ્લસ એચ માં વધારે ઘટાડો થાય એટલે એની એસિડિકતા બી કરતા વધારે છે એની એસિડિકતા બી કરતા વધારે છે ખાસ જોજો બોલાની અંદર NO2 ગ્રુપ હતો NO2 ગ્રુપ ની અંદર નાઇટ્રોજન નું સંકરણ sp2 છે એને કારણે આઉટ ઓફ ધ પ્લેન જાય આઉટ ઓફ ધ પ્લેન જાય એટલે બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરવાનું નથી જ્યારે CN ગ્રુપ સી બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરશે કોનામાં શો કરવાનું નથી SIR ઇફેક્ટ ને કારણે રિપલ્શન ને કારણે
એની અંદર નાઇટ્રોજન જે NO2 ગ્રુપ છે એનો નાઇટ્રોજન આઉટ ઓફ ધ પ્લેન જાય અને કારણ બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ આપતો નથી. એને હવે સૌથી મહત્વનો ટોપિક તરફ આપણે જઈ રહ્યા છીએ. એને કે ખૂબ એટલે ખૂબ અગત્યનો ટોપિક છે. એસિડિકતા અને બેઝિકતાના આધારે ક્વેશ્ચનો પૂછાય છે. કેવી રીતે ક્વેશ્ચનો પૂછાય એ આપણે સમજવાનું છે. હવે એસિડિકતા અને બેઝિકતા નક્કી કરી એ પહેલા સૌથી મહત્વના ટોપિક તરફ આપણે જઈએ. આપણે કે અને કેબી બંને ભણી ગયા. કે અને કેબી આપણને ખ્યાલ છે કે એસ પ્લસ ની સાંદ્રતામાં વધારો થાય. એસ પ્લસ ની સાંદ્રતામાં વધારો થાય. જેમ એસ પ્લસ ની સાંદ્રતા વધે એમ કે વધે. એમ કે માં શું થાય? વધારો. કે વધે એમ પીકે માં શું થાય? તો કે પીકે માં ઘટાડો. એસ પ્લસ ની સાંદ્રતા વધે એમ કે વધે. કે વધે એટલે પીકે બી માં શું થાય? ઘટાડો. pH અને pOH આપણે જોઈ. pH આપણને pH કોના ઉપર આધાર રાખે? તો કે pH નું સૂત્ર આપણે ભણી ગયા. pH = - log concentration of S+ concentration of S+. જેમ concentration of S+ વધારે, જેમ concentration of S+ વધારે એમ pH ઓછી. pH નું મતલબ કેવો છે? ઓછો. pH ઘટશે. pH ઘટશે તો pOH વધશે. pOH માં શું થશે? વધારો. હવે અહીં તમારે ખાલી S+ ની સાંદ્રતા વધે એમ K વધે. pKb માં pK માં શું થાય? ઘટાડો. pKa માં ઘટાડો થાય pH માં શું થશે? ઘટાડો. અને pOH માં શું થશે? વધારો. હવે અહીં નાય આની અને સલગને મારે બાબતની વાત કરી. જેમ S+ ની સાંદ્રતા વધે, S+ ની સાંદ્રતા વધે એમ Kb ઘટે. Kb ઘટે. Kb ઘટે તો pKb માં વધારો થાય. pKb માં શું થાય? વધારો. એટલે આમાંથી કોઈ પણને સંલગ્ન ક્વેશ્ચન તમને પૂછે કે કોઈ પણ, એટલે કોઈ, હું તમને એક એક્ઝામ્પલ આપું. એક એક્ઝામ્પલ લઈએ. NO2 ગ્રુપ છે, કઈ ઇફેક્ટ લાગશે? તો કે માઇનસ એમ ઇફેક્ટ. CH3 ગ્રુપ પહેલા સ્થાને છે, કઈ ઇફેક્ટ લગાડશે? પ્લસ H. NH2 ગ્રુપ નોન પેરને કારણે કઈ ઇફેક્ટ લગાડશે? તો કે પ્લસ એમ ઇફેક્ટ. હવે માની લો કે તમને એમ પૂછે કે ભાઈ K ની વેલ્યુ નો ક્રમ, યોગ્ય ક્રમ આપો. K K માટે તમને પૂછે તો K એટલે તમારે એ જોવાનું છે કે જેની એસિડિકતા વધારે એનું K નું મૂલ્ય વધારે. જેની એસિડિકતા વધારે એનું K નું મૂલ્ય શું થાય? વધારે. એસિડિકતા કોની વધારે? તો કે એની. પછી કોની? બી ની. અને પછી સી ની. કારણ કે માઇનસ એમ ઇફેક્ટ છે એસિડિકતામાં વધારો કરે, પ્લસ એમ અને પ્લસ એચ છે ઘટાડો કરે. પણ પ્લસ એચ ની સરખામણી પ્લસ એમ માં વધારો ઘટાડો થાય એટલે એસિડિકતા નો ક્રમ એ બી સી ક્રમ આવશે. તો કે નો ક્રમ શું આવશે? એ બી સી. કારણ કે જેમ એસિડિકતા વધે એમ કે વધે. એસિડિકતા એટલે શું થાય? તો એસ પ્લસ ની સાંદ્રતામાં વધારો. પીકે એ પૂછે. શું પૂછે? પીકે. તો તમને ખ્યાલ છે કે જેનું એ સૌથી વધારે છે એનો pKa સૌથી ઓછો છે. તો pKa નો ક્રમ શું આવશે? C B અને A. તમને pH પૂછે. શું પૂછે? pH. તો જેમ kA વધે એમ pH માં શું થાય? ઘટાડો. pKa નો ક્રમ શું હતો? ABC. તો pH નો ક્રમ શું આવશે? CBA. એટલે આવા ક્વેશ્ચનો આની અંદર પૂછી શકે. અહીં તમારે વેરાયટી ક્વેશ્ચન ની વેરાયટી કેટલી આવી? 1 2 3 4 5 6 અને 7. આના ક્વેશ્ચન 7 રીતથી તમને પૂછે કે એવું જરૂરી નથી કે તમને એસિડિકતાના આધારે જ પૂછે. એસિડિકતા નો ક્રમ આપો. આપણે કોઈ પણ pOH નો ક્રમ તમને પૂછે, pH નો ક્રમ પૂછે, pKa નો ક્રમ પૂછે, pK નો ક્રમ પૂછે, pKb નો ક્રમ પૂછે, kA નો ક્રમ પૂછે કે kB નો ક્રમ પૂછે, તમને આ એકના લેવલ થી બધી વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. અને એના આધારે આપણે ખબર પડે જો કે S+ ની સાંદ્રતા વધે તો kA વધે, pKa ઘટે, pH ઘટશે અને pOH માં શું થશે? વધારો. સાથે સાથે kB S+ ની સાંદ્રતા વધે એટલે kB ઘટાડો થાય અને pKb માં શું થાય? વધારો થાય. હવે kB એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ કે બેઝિકતા અચળાંક છે. આપણે આયોનિક સંતુલન ની અંદર આપણે ભણી ગયા કે એટલે જ્યારે એસિડિક રિએક્શન હોય ત્યારે આપણે એક સંતુલન અચળાંક તરીકે kA લઈએ અને બેઝિક રિએક્શન હોય ત્યારે સંતુલન અચળાંક તરીકે શું લઈએ છે? kB. તેની હવે આપણે એસિડિકતા નક્કી કર્યા પછી
એસી લેખતા ક્રમ નક્કી કર્યા પછી સૌથી મહત્વના ટોપિક તરફ આગળ વધી છે કે બેઝિક ક્રમ કઈ રીતે નક્કી કરવો, બેઝિકતામાં શેને કારણે વધારો થાય, કઈ ઇફેક્ટને કારણે બેઝિકતામાં ઘટાડો થાય. આપણે ભણી કે આપણને ખ્યાલ છે કે પ્લસ એમ ઇફેક્ટ છે એસિડિકતામાં ઘટાડો કરે તો બેઝિકતામાં શું કરશે વધારો. એસિડિકતા અને બેઝિકતા જે નક્કી કરવાની સિસ્ટમ છે એ એકબીજાથી ઓપોઝિટ છે, જેને કારણે એસિડિકતામાં ઘટાડો થાય એની ઇફેક્ટને કારણે બેઝિકતામાં શું થવાનું છે વધારો. તો ખૂબ એટલે ખૂબ મહત્વના ટોપિક આમાંથી ક્વેશ્ચનો પૂછાય છે, એ આપણે ખબર હોવી જોઈએ કે કમ્પેરિઝન ઓફ બેઝ સ્ટ્રેન્થ, કમ્પેરિઝન ઓફ બેઝ સ્ટ્રેન્થ ઓફ નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ, જેની સાથે નાઇટ્રોજન જોડાયેલો છે એવા સંયોજનની બેઝિક સ્ટ્રેન્થને આપણે કમ્પેરિઝન કરવાની છે. તો પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે બેઝિક કોને કહેવાય, બેઝિક સ્ટ્રેન્થ તો પહેલા તો આપણને બેઝની વ્યાખ્યા આવડે તો આપણને ખ્યાલ આવી જાય. ધારો કે એમાઇન ગ્રુપ લઈ આ રેનિસ્ટો પ્રાથમિક એમાઇન એસ પ્લસ સાથે રિએક્શન કરવામાં આવે તો નાઇટ્રોજન પાસે લોન પેર છે, નાઇટ્રોજન પાસે શું છે લોન પેર, તો નાઇટ્રોજન છે પોતાની લોન પેર સરળતાથી એસ પ્લસ ને ડોનેટ કરશે. નાઇટ્રોજન પોતાની લોન પેર સરળતાથી એસ પ્લસ ને ડોનેટ કરશે, સરળતાથી એસ પ્લસ ને ડોનેટ કરી અને આર એસ થ્રી પ્લસ બનાવશે. શું બનાવશે? આર એસ થ્રી પ્લસ. તો આપણે એમ કહીએ કે લોન પેર ડોનર, લોન પેર ડોનર અથવા તો એસ પ્લસ એક્સેપ્ટર, આને શું કહેવાય તો કે આને બેઝ કહેવાય. જે લોન પેર નું દાન કરે, ઇલેક્ટ્રોનિક બોન્ડ નું દાન કરે અથવા એસ પ્લસ સ્વીકારે આને શું કહેવાય બેઝ. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે જે સરળતાથી એસ પ્લસ સ્વીકારી શકે, જે સરળતાથી એસ પ્લસ સ્વીકારી શકે અથવા તો સરળતાથી લોન પેર આપી શકે એની બેઝિક સ્ટ્રેન્થ વધારે હોય, અને જે સરળતાથી એસ પ્લસ આપે સ્વીકારી ન શકે અથવા તો સરળતાથી લોન પેર આપી ન શકે એને શું એની બેઝિક સ્ટ્રેન્થ કહેવાય છે ઓછે છે. એક્ઝામ્પલ દ્વારા આપણે શીખીએ, થોડોક જો બંધારણનો અભ્યાસ કરવામાં આવે તો તમને થોડોક ખ્યાલ આવી જશે કે બંધારણનો અભ્યાસ કરતા એ બંધારણ છે એરોમેટિક છે. બંધારણ એ છે કેવો છે એરોમેટિક. તમને ખ્યાલ આવી જવો જોઈએ કે બંધારણ અહીં જો ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ ડબલ બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે, સાયક્લિક છે, પ્લેનર છે, કોન્જ્યુગેટ છે, એટલે તો 6 પાઇ ઇલેક્ટ્રોન સાથે આ બંધારણ કેવું છે તો કે એરોમેટિક. બંધારણ કેવું છે એરોમેટિક. અને નાઇટ્રોજન ની લોન પેર રેઝોનન્સમાં ભાગ લે છે ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર સાયક્લિક છે, બધા પરમાણુ રેઝોનન્સમાં ભાગ લે છે, કોન્જ્યુગેટ છે, પ્લેનર છે. તો આ બંધારણ 4 પાઇ ઇલેક્ટ્રોન સાથે એન્ટી એરોમેટિક છે. 4 પાઇ ઇલેક્ટ્રોન સાથે શું છે એન્ટી એરોમેટિક. અહીં આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ એક કાર્બન નું સંકરણ sp3 છે તો આ કેવું બંધારણ છે નોન એરોમેટિક. પણ અહીં રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળે ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર. હવે બેઝિક સ્ટ્રેન્થની કમ્પેરિઝન કરવાની હોય કે કોની બેઝિક સ્ટ્રેન્થ વધારે છે અને કોની બેઝિક સ્ટ્રેન્થ ઓછી છે તો કમ્પેરિઝન કઈ રીતે કરવી. કમ્પેરિઝન કરવા માટે પહેલા હું તમને કહી દઉં કે એન્ટી એરોમેટિક હોય એની બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે હોય. બેઝિક સ્ટ્રેન્થ નો ક્રમ એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ હશે એની બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે હશે, પછી નોન એરોમેટિક અને પછી એરોમેટિક. હવે આપણે બેઝિક સ્ટ્રેન્થ ખબર પડી ગઈ,
કે બી ની બે ચિત્રેન્સ સૌથી વધારે છે પછી સી ની ને પછી એ ની કારણ કારણ મહત્વનું છે સમજ હોય તો ખૂબ એટલે ખૂબ મહત્વનું છે ધારો કે એ બંધારણ છે બંધારણ એ બેજ કોને કહેવાય તો કે જે એસ પ્લસ સ્વીકારે અથવા તો લોન પેર ડોનેટ કરે એને બેજ કહેવાય અને નાઇટ્રોજન એસ પ્લસ સ્વીકારે નાઇટ્રોજન એસ પ્લસ સ્વીકારશે આ બંધારણ આપણને ખ્યાલ છે કે એરોમેટિક છે નાઇટ્રોજન લોન પેર સ્વીકારશે લોન પેર સ્વીકારશે સોરી નાઇટ્રોજન એસ પ્લસ સ્વીકારશે અથવા તો લોન પેર ડોનેટ કરશે નાઇટ્રોજન નું ગ્રુપ આવશે પોઝિટિવ ચાર્જ કારણ કે નાઇટ્રોજન પોતાની લોન પેર એસ પ્લસ ને ડોનેટ કરશે અહીંયા રેઝોનન્સ ને કારણે નાઇટ્રોજન આનું સંકરણ હતું sp2 સંકરણ નું હતું sp2 અહીં ખ્યાલ આવી જાય કે ત્રણ પાઈ બોન્ડ છે અને એક લોન પેર છે સંકરણ sp3 હોવો જો પણ લોન પેર છે રેઝોનન્સ માં ભાગ લે છે ડીલોકલાઇઝ્ડ લોન પેર છે એને કારણે આનું સંકરણ હશે તો કે sp2 અહીંયા નાઇટ્રોજન નું સંકરણ નું આવશે sp3 નાઇટ્રોજન નું સંકરણ નું આવશે sp3 નાઇટ્રોજન નું સંકરણ sp3 છે એટલે હવે અહીંયા તમને ખ્યાલ આવી જાવ જો કે આ નોન એરોમેટિક સંયોજન છે કેવું સંયોજન છે નોન એરોમેટિક હતું કેવું તો કે એરોમેટિક એરોમેટિક માં દિશામાં ફેરવાયું તો કે નોન એરોમેટિક તો હવે એક વસ્તુ યાદ રાખજો કે હંમેશા રાસાયણિક પ્રક્રિયા ત્યારે જ થાય જ્યારે સ્ટેબિલિટી માં વધારો થાય સ્ટેબિલિટી માં શું થાય વધારો તો એરોમેટિક અને નોન એરોમેટિક માં એરોમેટિક ની સ્ટેબિલિટી વધારે છે એરોમેટિક ની સ્ટેબિલિટી કેવી છે વધારે તો આ કમ્પાઉન્ડ ક્યારે આ કમ્પાઉન્ડ માં કન્વર્ટ થવાનું નથી અથવા તો આ રિએક્શન છે એ બેકવર્ડ ડાયરેક્શન ની અંદર આગળ વધશે ક્યારે ફોરવર્ડ ડાયરેક્શન ની અંદર આગળ વધવાની નથી તો અહીંયા તમને ખ્યાલ આવ્યો કે એરોમેટિક સંયોજન ની બેઝિક સ્ટ્રેન્થ શું કામ સૌથી ઓછી હોય કારણ કે એરોમેટિક સંયોજન નોન એરોમેટિક માં કન્વર્ટ થાય એ પોસિબલ નથી હવે બી બી ની કેમ બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે છે તો એનું એક્ઝામ્પલ આપણે સમજીએ બેઝિક સ્ટ્રેન્થ S પ્લસ નાઇટ્રોજન પોતાની લોન પેર છે S પ્લસ ને ડોનેટ કરશે નાઇટ્રોજન ઉપર માં આવશે પોઝિટિવ ચાર્જ આ સંયોજન અમાર આપણે જોઈ કે આ સંયોજન કેવું હતું તો કે એન્ટી એરોમેટિક કેવું હતું એન્ટી એરોમેટિક આ નાઇટ્રોજન નું સંકરણ હશે sp3 તો કેવું સંયોજન બન્યું નોન એરોમેટિક કેવું બન્યું નોન એરોમેટિક એન્ટી એરોમેટિક માં દિશામાં કન્વર્ટ છું નોન એરોમેટિક માં સ્ટેબિલિટી માં હું તો કે સ્ટેબિલિટી માં વધારો છો આપણે ખ્યાલ છે એરોમેટિક ની સ્ટેબિલિટી સૌથી વધારે પછી નોન એરોમેટિક અને પછી એન્ટી એરોમેટિક તો એન્ટી એરોમેટિક સંયોજન શેમાં કન્વર્ટ છું નોન એરોમેટિક માં તો સ્ટેબિલિટી માં હું છો વધારો તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ સંયોજન એની હોય એની કરતા વધારે સ્ટેબિલિટી પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે અને સ્ટેબિલિટી માં વધારો થાય તો આ સરળતાથી S+ સ્વીકારશે તો સરળતાથી લોન પેર ડોનેટ કરશે અને જેમ બને એમ આ પ્રક્રિયા નિપજ નું પ્રમાણ વધારે છે એટલે એનો મતલબ એવો થાય કે બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે છે C મેં કે વાત કરી C સંયોજન તમે જો કે C કમ્પાઉન્ડ જે આપણને આપેલું છે S+ સ્વીકારશે નાઇટ્રોજન પોતાની નોન પેર છે S+ ને ડોનેટ કરશે અને N+ આયન બનાવશે અહીં આપણે ખ્યાલ હતો કે sp3 સંકરણને કારણે નોન એરોમેટિક હતું અહીં કે કઈ સંયોજન આપણને કમાન ખ્યાલ છે કેવું છે નોન એરોમેટિક તો નોન એરોમેટિક માંથી નોન એરોમેટિક માં કન્વર્ટશન તો એમ કઈ ખાસ સ્ટેબિલિટી માં કે વધારો થશે નહીં એટલે અહીંયા એની બી ની સ્ટેબિલિટી એન્ટી એરોમેટિક ની સ્ટેબિલિટી માં વધારો થાય એટલે કે એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ છે એ નોન એરોમેટિક માં કન્વર્ટ થાય એની બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે પછી નોન એરોમેટિક અને પછી એરોમેટિક એટલે પહેલી તમારે વસ્તુ એ જોવા છે બેઝિક સ્ટ્રેન્થ નક્કી કરવા માટે કે એરોમેટિક છે એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક છે તો એન્ટી એરોમેટિક હશે તો એની બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે પછી નોન એરોમેટિક અને પછી એરોમેટિક બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ
પહેલો વસ્તુ આપણે શીખી ગયા કે બેઝિક ટ્રેન નક્કી કરવા માટે આપણી પાસે ખાંચો શું હોવો જોઈએ, તો કે એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિક આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે કમ્પાઉન્ડ સંયોજનની
नाइट्रोजन पासे लोन पेर छे लोन पेर छे लोन पेर छे અને નાઇટ્રોજન ની લોન પેર રેઝોનન્સમાં ભાગ લે છે અહીંયા કે રેઝોનન્સમાં ભાગ લે છે અહીંયા કે રેઝોનન્સમાં ભાગ લેતી નથી અહીં રેઝોનન્સમાં ભાગ લેવા વાળા અહીં રેઝોનન્સ ઇફેક્ટ વધારે થાય છે રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા કેટલી છે 5 અહીં રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા કેટલી છે તો કે 3 અને અહીંયા રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળતી નથી તો રેઝોનન્સને કારણે એસિડિકતામાં વધારો થાય પણ બેઝિકતામાં શું થાય ઘટાડો અને બેઝિક સ્ટ્રેન્થ નક્કી કરવી કે અહીં બેઝિક સ્ટ્રેન્થ કેવી આવશે અને બેઝિક સ્ટ્રેન્થ સીની સૌથી વધારે પછી બીની અને પછી એની તો આવી રીતે આપણે બેઝિકતા નક્કી કરી શકીએ જુદા જુદા એક્ઝામ્પલો દ્વારા તમને બેઝિક સ્ટ્રેન્થ કઈ રીતે નક્કી કરવી તે તમને શીખવેલ હવે વધુ ક્વેશ્ચનો દ્વારા આપણે શીખી કે બેઝિક કમ્પેરિઝન કઈ રીતે કરી શકાય કમ્પેરિઝન ઓફ બેઝ સ્ટ્રેન્થ પહેલો ક્વેશ્ચન તમે જો કઈ નાઇટ્રોજન લોન પેર ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર ખ્યાલ છે કે એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ છે કેવું છે તો કે નોન એરોમેટિક કમ્પાઉન્ડ છે તો એન્ટી એરોમેટિક ની બેઝિકતા નોન એરોમેટિક કરતા કેવું હોય વધારે આ સંયોજન ની વાત કરો એટલે નાઇટ્રોજન પાસે લોન પેર ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ ડબલ બે પાઇ બોન્ડ અને એક લોન પેર 6 પાઇ ઇલેક્ટ્રોન 6 પાઇ ઇલેક્ટ્રોન સાથે કેવું સંયોજન છે એરોમેટિક આ કેવું સંયોજન છે નોન એરોમેટિક તો નોન એરોમેટિક ની બેઝિક સ્ટ્રેન્થ એરોમેટિક કરતા કેવું હોય વધારે હોય ત્રીજા નંબરના સંયોજનની અંદર જોઈ કે નાઇટ્રોજન પાસે લોન પેર ડબલ સિંગલ લોન પેર કેવો લોન તો કે લોકેલાઇઝ્ડ સોરી ઓર ડીલોકેલાઇઝ્ડ લોન પેર છે કારણ કે નાઇટ્રોજન ની લોન પેર છે એ રેઝોનન્સમાં ભાગ લે છે ડીલોકેલાઇઝ્ડ લોન પેર આ નાઇટ્રોજન અહીં તમે જો ડબલ સિંગલ સિંગલ લોન પેર તો આ નાઇટ્રોજન ની લોન પેર છે રેઝોનન્સમાં ભાગ નહીં લે તો લોકેલાઇઝ્ડ લોન પેર અથવા તો રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળે છે અને રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળતી નથી રેઝોનન્સ ને કારણે એસિડિકતામાં વધારો થાય પણ બેઝિકતામાં શું થાય ઘટાડો થાય રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળે એટલે બી ની બેઝિકતા એ કરતા વધારે છે સેમ અહીં નાઇટ્રોજન પાસે લોન પેર છે અહીં નાઇટ્રોજન ની લોન પેર છે બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરશે અહીં નાઇટ્રોજન ની લોન પેર છે બેન્ઝીન વલય સાથે રેઝોનન્સ શો કરશે નહીં કારણ કે અહીંયા વચ્ચે હું આવી જાય છે sp3 કાર્બન આવી જાય sp3 કાર્બન આ રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે ને નાઇટ્રોજન ની લોન પેર બેન્ઝીન વડે સાથે રેઝોનન્સ કરશે તો બી ની બેઝિક સ્ટ્રેન્થ એ કરતા વધારે છે આ નાઇટ્રોજન પાસે લોન પેર છે ડબલ સિંગલ લોન પેર રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે આ નાઇટ્રોજન પાસે લોન પેર ડબલ સિંગલ સિંગલ લોન પેર રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે નહીં તો બી ની બેઝિક સ્ટ્રેન્થ એ કરતા વધારે છે છઠ્ઠા નંબરના ક્વેશ્ચન ની અંદર તમે જો કાઈ નાઇટ્રોજન ની લોન પેર ડબલ સિંગલ લોન પેર રેઝોનન્સ માં ભાગ લે છે અને નાઇટ્રોજન ની લોન પેર રેઝોનન્સ માં ભાગ લે છે નહીં તો બી ની બેઝિક સ્ટ્રેન્થ એ કરતા વધારે છે ક્વેશ્ચન નંબર 7 અહીં આપણે જોઈએ કે નાઇટ્રોજન ની લોન પેર છે ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર બે બાજુ રેઝોનન્સ માં ભાગ લે છે અને નાઇટ્રોજન ની લોન પેર છે ડબલ સિંગલ બોન્ડ પેર એક જ બાજુ રેઝોનન્સ માં ભાગ લે છે પછી બીજું કઈ CH3 ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડે પ્લસ આય ઇફેક્ટ ને કારણે એસિડિકતા માં શું થાય ઘટાડો તો બેઝિકતા માં શું થાય વધારો તો આ બે બાજુ રેઝોનન્સ થાય છે એક જ બાજુ રેઝોનન્સ થાય અને બે ત્રીજું બંધારણ C બંધારણ આપેલું છે એમાં રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે નહીં રેઝોનન્સ ઇફેક્ટ ન જોવા મળે તો C ની બેઝિકતા સૌથી વધારે પછી B અને પછી A કારણ કે એની અંદર પાર્ટ ઓફ એરોમેટિક ટૂંકમાં એરોમેટિક માં ભાગ લેવા વાળા પરમાણુ વધારે છે અને એક જ બાજુ રેઝોનન્સ થાય છે અને સાથે પ્લસ આ ઇફેક્ટ જોવા મળશે ક્વેશ્ચન નંબર 8 આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 8 નાઇટ્રોજન ની લોન પેર ડબલ સિંગલ લોન પેર રેઝોનન્સ જોવા મળશે અહીંયા ડબલ સિંગલ લોન પેર પણ ડબલ સિંગલ ડબલ અહીંયા રેઝોનન્સ વધારે થશે અહીં રેઝોનન્સ માં ભાગ લેવા વાળા પરમાણુ ની સંખ્યા સૌથી વધારે છે 5 છે રેઝોનન્સ માં ભાગ લેવા વાળા પરમાણુ સંખ્યા કેટલી છે 3 તો એની બેઝિકતા બી કરતા વધારે છે એટલે રેઝોનન્સ ઇફેક્ટ ને કારણે અથવા તો લોકેલાઇઝ્ડ અને ડીલોકેલાઇઝ્ડ લોન પેર હોય તો લોકેલાઇઝ્ડ લોન પેર જ્યાં હશે એની બેઝિક સ્ટ્રેન્થ વધારે છે અહીંયા આપણે જોઈ કે રેઝોનન્સ ઓછું છે અને રેઝોનન્સ વધારે છે જ્યારે રેઝોનન્સ વચ્ચે ના બેઝિક સ્ટ્રેન્થ માં ઘટાડો થશે આ પહેલી બાબત આપણે જોઈ ગયા કે બેઝિકતા કઈ રીતે નક્કી કરવી બેઝિક સ્ટ્રેન્થ નક્કી કરવા માટેની પહેલી બાબત એન્ટીરોમેટિક નોન એરોમેટિક અને એરોમેટિક અને બીજી બાબત લોકેલાઇઝ્ડ લોન પેર અને ડીલોકેલાઇઝ્ડ લોન પેર અથવા તો રેઝોનન્સ ઇફેક્ટ અને ત્રીજી બાબત જે છે બેઝિક સ્ટ્રેન્થ નક્કી કરવા માટે બેઝ સ્ટ્રેન્થ નક્કી કરવી હોય તો બેઝ સ્ટ્રેન્થ કોના ઉપર ડિપેન્ડ કરે છે
એસિડ ટ્રેથ માટે આપણે જે ક્રમ લખ તેની કરતા ઊંધો કે પ્લસ એમ ને કારણે બેઝિક પેઇન્ટમાં વધારો થાય પછી પ્લસ એચ પછી પ્લસ આઈ અને કારણે પ્લસ એમ પ્લસ એચ અને પ્લસ આઈ જે જોવા મળશે એટલે બેઝિક ટ્રેથ વધશે પરંતુ માઇનસ આઈ માઇનસ એચ અને માઇનસ એમ ને કારણે રેઝોનન્સમાં આવેલું શું બેઝિક ટ્રેથમાં શું થશે ઘટાડો થશે એક્ઝામ્પલ તરીકે NH2 ગ્રુપ એની સાથે OH CH3 NO2 NH2 એબીસીડી ચાર બંધારણો આપેલા હોય તો એ પહેલામાં આપણને ખ્યાલ છે જો ઉપરનો આ બંધારણ આ એટલો ભાગ છે ચારે ચાર ની અંદર કોમન છે આ OH છે તો OH ની પાસે જે ઓક્સિજન ની લોન પેર કારણ કે કેટલા છે તો કે પ્લસ એ આ CH3 ગ્રુપ સી પેરા સાથે જોડાયેલું છે કે ઇફેક્ટ લગાડશે પ્લસ એ જ અહીં NO2 ગ્રુપ સે કે ઇફેક્ટ લગાડશે માઇનસ એ અને અહીં કોઈ બીજી ઇફેક્ટ લાગતી નથી પ્લસ એ ને કારણે શું થાય તો બેઝિકતામાં વધારો થાય એટલે એની બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે પછી પ્લસ એચ બી સી અને ડી માં સી ની અંદર માઇનસ એમ ઇફેક્ટ ને કારણે બેઝિક સ્ટ્રેન્થમાં શું થાય ઘટાડો પણ ડી ની અંદર કોઈ ઇફેક્ટ લાગતી નથી એટલે ડી અને લાસ્ટમાં કોણ આવશે સી આવી રીતે ઇફેક્ટ ના આધારે આપણે પ્લસ એમ પ્લસ એચ પ્લસ આઈ માઇનસ એચ અને માઇનસ એમ ને આધારે બેઝિક સ્ટ્રેન્થ ની કમ્પેરિઝન કરી શકીએ જ્યાં પ્લસ એમ ઇફેક્ટ લાગશે ત્યાં બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે હશે અને જ્યાં માઇનસ એમ ઇફેક્ટ લાગશે ત્યાં બેઝિક સ્ટ્રેન્થ સૌથી ઓછી હશે તો આ વાત મેં છોડ આપણે સોલ્વ કરી કમ્પેરિઝન ઓફ બેઝ સ્ટ્રેન્થ જોતા જઈએ કઈ ઇફેક્ટ લાગશે તો મિડા સ્થાને છે પ્લસ આઈ કઈ ઇફેક્ટ લાગશે પેરા સ્થાને છે તો પ્લસ એચ પ્લસ એચ ને કારણે એસિડિકતામાં વધારો થાય એટલે સી ની એસિડિકતા સૌ બોલે છો એ પ્લસ એચ ને કારણે બેઝ સ્ટ્રેન્થમાં વધારો થાય એટલે સી બી અને એ કારણ કે પ્લસ એચ અને પ્લસ આઈ છે બેઝ સ્ટ્રેન્થમાં વધારો કરે એટલે એ ઇફેક્ટ લાગતી નથી ક્વેશ્ચન નંબર 2 CL મેટા સ્થાને સકે ઇફેક્ટ લગાડશે માઇનસ આઈ ક્લોરિન કે ઇફેક્ટ લગાડશે માઇનસ આઈ અને NO2 કે ઇફેક્ટ લગાડશે માઇનસ આઈ માઇનસ આઈ ઇફેક્ટ આપણે જોઈએ તો માઇનસ આઈ કે NO2 ની સૌથી વધારે પછી કોની છે તો કે ક્લોરિન ની પછી કોની છે તો કે ક્લોરિન ની માઇનસ આઈ ઇફેક્ટ ને કારણે શું થાય તો કે બેઝિક સ્ટ્રેન્થમાં ઘટાડો થાય બેઝિક સ્ટ્રેન્થમાં શું થાય ઘટાડો તો માઇનસ આઈ ઇફેક્ટ કોની સૌથી ઓછી છે તો કે ક્લોરિન ની તો ક્લોરિન ની બેઝિક સ્ટ્રેન્થ સૌથી ઓછી છે પછી ક્લોરિન અને પછી એનો કોઈ ક્યાં સ્થાને છે તો કે મેટા સ્થાને કઈ ઇફેક્ટ આવશે તો કે માઇનસ આ ક્યાં સ્થાને છે પેરા સ્થાને કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ એ એક્સ ડબલ બોન્ડ વાય અને માઇની વિદ્યુત ઓર તો એક્સ કરતા વધારે છે કઈ ઇફેક્ટ લાગશે તો કે માઇનસ ઈ તો બી ની પ્લસ એ ઇફેક્ટ છે બેઝિકતામાં વધારો કરે અને માઇનસ એ ઇફેક્ટ છે બેઝિકતામાં ઘટાડો કરે તો બી ની બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે પછી એ અને પછી સી કારણ કે માઇનસ આઈ અને માઇનસ એમ છે બંને બેઝિક સ્ટ્રેન્થમાં ઘટાડો જ કરે પણ માઇનસ આઈ માઇનસ એમ ની કમ્પેરમાં ઓછો ઘટાડો કરશે ક્વેશ્ચન નંબર 4 અગત્યનો છે NO2 ગ્રુપ છે NO2 ગ્રુપ ક્યાં સ્થાને છે તો કે પેરા સ્થાને કઈ ઇફેક્ટ લગાડશે માઇનસ એમ અહીંયા જો NO2 પેરા સ્થાને છે પણ અહીં મિથાઈલ ગ્રુપના રિપલ્શનને કારણે હમણાં આપણે જોયું ઈ અગાઉના ક્વેશ્ચન પ્રમાણે અહીં SIR ઇફેક્ટ લાગશે કઈ ઇફેક્ટ લાગશે SIR તો NO2 ગ્રુપ સી બેન્ઝીન ઓલે સાથે રેઝોનન્સ શો નહીં કરે તો NO2 ની કઈ ઇફેક્ટ લાગશે તો કે માઇનસ આઈ ઇફેક્ટ લાગશે કઈ ઇફેક્ટ લાગશે માઇનસ આઈ આ NO2 ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડશે તો કે માઇનસ એમ સાથે સાથે મિથાઈલ ગ્રુપ ઓર્થો સ્થાને છે તો કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ એચ રાઈટ હવે અહીંયા ત્રણેયમાં માઇનસ અહીંયા માઇનસ એમ અને અહીંયા માઇનસ એમ ઇફેક્ટ લાગે પણ એની સાથે કઈ ઇફેક્ટ લાગે તો કે પ્લસ એચ ઇફેક્ટ લાગે તો પ્લસ એચ ઇફેક્ટ સી એસિડિકતામાં શું કરે વધારો પણ આપણે ઈ જોવાનું છે કે અહીં માઇનસ આ ઇફેક્ટ લાગે છે કઈ ઇફેક્ટ લાગે છે માઇનસ આ ઇફેક્ટ આ એક ઇફેક્ટ લાગે છે માઇનસ એમ તો અહીંયા બી ની બેઝિક સ્ટ્રેન્થ એસા યાર ઇફેક્ટ લાગતી હોય તો એસા અહીં બી ની બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે આવશે પછી કોની આવશે તો કે સી ની અને પછી કોની આવશે એ ની અહીં કમ્પેરિઝન જે જોવાની છે અહીંયા ફક્ત ને ફક્ત કઈ ઇફેક્ટ લાગે છે તો કે માઇનસ આ ઇફેક્ટ પણ અહીં સાથે કઈ ઇફેક્ટ લાગે છે માઇનસ એમ માઇનસ એમ ઇફેક્ટ લાગે તે બેઝિક સ્ટ્રેન્થમાં તમને એમ થાય છે ભાઈ પ્લસ આ ઇફેક્ટ પ્લસ એ સી ઇફેક્ટ લાગે છે ને પણ ઈ અને સી માટે જોવાનું છે બી માટે જોવાનું નથી
કારણ કે a અને c ની અંદર માઈનસ m ઇફેક્ટ લાગે છે તો b અને c ની અંદર જે a અને c ની અંદર માઈનસ m ઇફેક્ટ લાગે હવે a ની અંદર કમ્પેરીઝન કઈ રીતે કરી તો કે b જે કઈ ઇફેક્ટ લાગે પ્લસ x એને અંદર કમ્પેરીઝન કરવાનું ક્વેશ્ચન નંબર 5 cn ચેરા થાય છે કઈ ઇફેક્ટ લગાડશે તો કે માઈનસ m કઈ ઇફેક્ટ આવશે મેટા સ્થાને માઈનસ i oh કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ h સોરી પ્લસ h તો b ની બેઝિક સ્ટ્રેન્થ c ની સૌથી વધારે પછી b ની અને પછી a ની કારણે માઈનસ m ને કારણે બેઝિક સ્ટ્રેન્થમાં ઘટાડો થાય ch3 કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ h cd3 કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ h અને cd3 કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ h પણ ch3 ની પ્લસ h સૌથી વધારે છે પ્લસ h ને કારણે બેઝિક સ્ટ્રેન્થમાં શું થાય વધારો 3 ની બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે પછી b ની અને પછી c ની પ્લસ h ઇફેક્ટ ch3 ની સૌથી વધારે પછી cd3 ની પછી cd3 હવે તમે જુઓ કે 7માં નંબરના ક્વેશ્ચન ની અંદર કઈ ઇફેક્ટ લાગશે તો કે પ્લસ i મેટા સ્થાને છે cd3 કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ i અને cd3 કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ i પ્લસ i કોની વધારે છે તો કે cd3 ની પ્લસ i સૌથી વધારે છે પ્લસ i ઇફેક્ટ ને કારણે બેઝિક સ્ટ્રેન્થમાં વધારો થાય એટલે c ની બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે પછી b ની અને પછી a ની ક્વેશ્ચન નંબર 8 ઉપર જાય કે ઓક્સિજન પાસે શું છે તો કે ઓક્સિજન પાસે નોન પેર ની સામે કઈ ઇફેક્ટ આવશે તો કે પ્લસ m આઈ કઈ ઇફેક્ટ લાગશે તો કે x નંબર બોન્ડ y કઈ ઇફેક્ટ લાગશે માઈનસ m તો પ્લસ m ને કારણે બેઝિક સ્ટ્રેન્થમાં વધારો થાય તો એની બેઝિકતા b કરતા વધારે છે તો આવી રીતે આપણે બેઝિક સ્ટ્રેન્થ ની કમ્પેરીઝન આપણે પૂછે તો આપણે ખ્યાલ આવવો જોઈએ હવે જેમ SI ઇફેક્ટ ભણ્યા એવી રીતે SIP ઇફેક્ટ આપણે ભણવાની છે કે SIP ઇફેક્ટ ને કારણે બેઝિક સ્ટ્રેન્થમાં શું ફેરફારો થાય આપણે ભણવાની છે SIP ઇફેક્ટ SIP ફૂલ ફોર્મ આનું જોઈ સ્ટેરિક ઇનહિબિશન ફોર પ્રોટોનેશન પ્રોટોનેશન થતો અટકાવ અવકાશીય અવરોધને કારણે પ્રોટોનેશન થતું અટકાવ અવકાશીય અવરોધ અને પ્રોટોનેશન ધારો કે કોઈ ઓર્થો વિસ્થાપિત ઘટક લઈ કોઈ ઓર્થો વિસ્થાપિત એની લઈ લેવામાં આવે એની S+ સાથે રિએક્શન કરવામાં આવે એની કોની સાથે S+ સાથે અને નાઇટ્રોજન પાસે નોન પેર છે એટલે આપણે ખ્યાલ છે નાઇટ્રોજન નોન પેર S+ ને ડોનેટ કરશે અથવા તો NH2 ગ્રુપ છે એ S+ ને એક્સેપ્ટ કરશે એને બેઝ કહેવાય હવે S+ એક્સેપ્ટ કરે તો શું ફેરફાર થાય આપણે જોવાનું છે નાઇટ્રોજન ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ અહીં CH3 ગ્રુપ છે તો હાઇડ્રોજન હાઇડ્રોજન ના રિપલ્શન ને કારણે અહીં આપણને ખ્યાલ છે કે અપાકર્ષણ થાય છે રિપલ્શન ને કારણે અહીં અપાકર્ષણ બળ જોવા મળશે રિપલ્શન ને કારણે આ રિએક્શન છે ફોરવર્ડ ડાયરેક્શન ની અંદર નહીં આગળ વધે બેકવર્ડ ડાયરેક્શન ની અંદર આગળ વધે એટલે પ્રક્રિયામાંથી રિપજ નહીં બને પણ રિપજમાંથી ઓપન છે પ્રક્રિયા આ સરળતાથી S+ સ્વીકારી શકશે નહીં જો S+ સ્વીકારે તો રિપલ્શન જોવા મળે અને રિપલ્શન ને કારણે આ પ્રક્રિયા છે એ બેકવર્ડ ડાયરેક્શન ની અંદર આગળ વધે એટલે કે અહીંયા આ જે ઇફેક્ટ છે કે S+ S+ એટલે પ્રોટોન આ પ્રોટોનેશન થતો અટકાવવાનું છે કોને કારણે તો અવકાશીય અવરોધને કારણે આ ઇફેક્ટ ને SIP ઇફેક્ટ કહેવાય આ ઇફેક્ટ ને શું કહેવાય SIP ઇફેક્ટ તો SIP ઇફેક્ટ જે લાગશે SIP ઇફેક્ટ ને કારણે બેઝ સ્ટ્રેન્થમાં ઘટાડો થાય બેઝ સ્ટ્રેન્થમાં શું થશે ઘટાડો જે SIP ઇફેક્ટ જોવા મળશે ને બેઝ સ્ટ્રેન્થ વધશે ને બેઝ સ્ટ્રેન્થમાં શું થશે ઘટાડો SIR ઇફેક્ટ લાગતી ને આપણને ખ્યાલ છે એસિડ સ્ટ્રેન્થમાં વધારો કરતા ના એસિડ ની વાત કરવાની છે બેઝ ની વાત કરવાની છે SIP સ્ટેરિક ઇનહિબિશન ઓફ પ્રોટોનેશન કે અહીંયા પ્રોટોન સ્વીકારવા તો અટકાવવાનું છે કારણ કે પ્રોટોન સ્વીકારવા જાય તો રિપલ્શન જોવા મળે રિપલ્શનને કારણે સરળતાથી પ્રોટોન સ્વીકારી શકશે નહીં રિએક્શન ફોરવર્ડ ડાયરેક્શન ની અંદર આગળ વધવી જોઈએ એની જગ્યાએ બેકવર્ડ ડાયરેક્શન ની અંદર આગળ વધશે જેથી કરીને બેઝિક સ્ટ્રેન્થમાં શું થશે ઘટાડો તે વાક્ય ખાલી યાદ રાખવાનું છે ખૂબ અગત્યનું ઓર્થો સબસ્ટિટ્યુટેડ ઓર્થો વિસ્થાપિત આપણે ઘટક લેવામાં આવે ઓર્થો વિસ્થાપિત એનિલિંગ
ઓર્થો વિસ્થાપિત એનિલિન લેવામાં આવે છે. તમે જો કે ઓર્થો સ્થાને મિથાઈલ ગ્રુપ જોડેલું છે બેન્ઝીન ઉપર NH2 એનિલિન કહેવાય. બેન્ઝીન ઉપર NH2 એને શું કહેવાય? એનિલિન. આર લેસ બેન્ઝીન આર લેસ બેન્ઝીન કોની સાપેક્ષમાં? તો કમ્પેર ટુ મેટા એન્ડ પેરા સબસ્ટિટ્યુટેડ અથવા તો મેટા એન્ડ પેરા આઇસોમર. મેટા પેરા આઇસોમર ની સાપેક્ષમાં ઓર્થો સંઘટક હશે એ કેવો હશે? તો કે ઓસો બેઝિક હશે. શું કારણ? તો કે એસઆઈપી ઇફેક્ટ ને કારણ. પછી બીજી બાબત કે જ્યાં એસઆઈપી ઇફેક્ટ વધશે એસઆઈપી ઇફેક્ટ માં શું થશે? વધારો ને આપણને ખ્યાલ આવી ગયો કે બેઝિક સ્ટ્રેન્થ માં શું થાય? તો કે ઘટાડો. એસઆઈપી ઇફેક્ટ વધે ને બેઝિક સ્ટ્રેન્થ માં શું થશે? ઘટાડો. બંનેના એક્ઝામ્પલ આપણે લઈ ઓછો ઘટાડો થાય એટલે બી ની બેઝિકતા સૌથી વધારે પછી સી ની અને પછી એ ની કારણ કે એની અંદર એસઆઈપી ઇફેક્ટ જોવા મળે છે. બીજો ક્વેશ્ચન આપણે જોઈએ મિથાઈલ ગ્રુપ લઈ મિથાઈલ ગ્રુપ લઈ આઇસોપ્રોપાઇલ ગ્રુપ લઈ A, B, C, D ચાર ગ્રુપ લીધેલા છે. ઓર્થો સબસ્ટિટ્યુટેડ છે એટલે આપણને ખ્યાલ છે કે ચારની અંદર SIP ઇફેક્ટ લાગશે. હવે SIP ઇફેક્ટ કોની સૌથી વધારે છે? તો કે SIP ઇફેક્ટ નો ક્રમ જોવામાં આવે તો SIP ઇફેક્ટ કારણ કે અંદર D ની અંદર આલ્કાઇલ ગ્રુપ મોટું છે બલ્કી ગ્રુપ જે મોટું એમ SIP ઇફેક્ટ વધારે તો D ની SIP સૌથી વધારે છે પછી C ની પછી B ની અને પછી A ની. જેમાં SIP ઇફેક્ટ વધારે છે એની બેઝિક સ્ટ્રેન્થ કેવી છે? ઓછી. તો બેઝિક સ્ટ્રેન્થ ને કમ્પેર કરવામાં આવે કે બેઝ સ્ટ્રેન્થ કોની સૌથી વધારે હશે તો એસઆઈપી ઇફેક્ટ ના આધારે આપણે કહીએ કે એસઆઈપી ઇફેક્ટ કોની સૌથી વધારે છે? તો કે ડી ની. તો બેઝિક સ્ટ્રેન્થ ડી ની સૌથી ઓછી હોય તો આ ક્રમ ઉલટો એની બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે પછી બી ની પછી સી ની અને પછી ડી ની. તો જ્યાં એસઆઈપી ઇફેક્ટ જોવા મળશે એના બેઝ સ્ટ્રેન્થ માં શું થશે? ઘટાડો. બીજે એક્ઝામ્પલ દ્વારા આપણે બેઝિક સ્ટ્રેન્થ ની કમ્પેરિઝન કરીએ. એ તમારી સામે પાંચ પ્રશ્નો મૂકેલા છે અને બેઝિક સ્ટ્રેન્થ ની કમ્પેરિઝન કરવાની છે. હવે આપણને ખ્યાલ છે કે ઓર્થો સબસ્ટિટ્યુટેડ છે એટલે SIP ઇફેક્ટ લાગશે અને બેઝિક સ્ટ્રેન્થ સૌથી ઓછી હોય. આ કઈ ઇફેક્ટ લાગશે? તો કે પ્લસ આઈ. આ કઈ ઇફેક્ટ લાગશે? પ્લસ એચ. પ્લસ એચ ને કારણે બેઝિક સ્ટ્રેન્થ માં વધારો થાય એટલે સી ની પ્લસ એચ છે એને બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે પછી બી ની અને પછી એ ની. હવે તમે જો કે બલ્કી ગ્રુપ મોટું છે ત્રણેય ક્વેશ્ચન જો એટલે ત્રણેય ની અંદર SIP ઇફેક્ટ લાગશે. પરંતુ સી ની બેઝિક સ્ટ્રેન્થ એ બી અને એ ની કમ્પેરમાં વધારે છે. અહીં તમે જો કઈ ઇફેક્ટ લાગશે? તો કે માઇનસ એ એક્સ ડબલ વન વાય અને વાય ની વિદ્યુત એક્સ કરતા વધારે છે. આ કઈ ઇફેક્ટ લાગશે? માઇનસ એ. પણ અહીંયા બલ્કી ગ્રુપ છે એટલે કઈ ઇફેક્ટ લાગશે? ઓર્થો સબસ્ટિટ્યુટેડ છે એટલે એસઆઈપી ઇફેક્ટ લાગશે. આ કઈ ઇફેક્ટ લાગશે? માઇનસ એ.
જ્યાં ઇસેપ્ટિક ફિટ લાગશે અને બેઝિક ટ્રેન સૌથી ઊંચી હશે. હવે અહીંયા માઇનસ એમ અને માઇનસ આઈ ને કારણે તો બેઝિક ટ્રેનમાં ઘટાડો થાય. માઇનસ એમ અને માઇનસ આઈ ને કારણે બેઝિક ટ્રેનમાં ઘટાડો થશે, પણ માઇનસ આઈ ની કમ્પેરમાં માઇનસ એમ માં વધારે ઘટાડો થશે એટલે સી ની બેઝિક ટ્રેન સૌથી વધારે છે. પછી એ ની અને પછી બી ની, કારણ કે બી ની અંદર કઈ ઇફેક્ટ લાગે છે એસ આઈ ટી સી એમ. અહીં થી સી એમ છે કઈ ઇફેક્ટ લગાડશે માઇનસ એમ, અહીં થી સી એમ છે કઈ ઇફેક્ટ લગાડશે માઇનસ એમ, પણ એ બલ્કી ગ્રુપ ને કારણે એસ આઈ ટી ઇફેક્ટ લાગશે. કઈ ઇફેક્ટ લાગે? એસ આઈ ટી ઓર્થો સબસ્ટિટ્યુટેડ છે. એસ આઈ ટી ઇફેક્ટ લાગે એટલે બેઝિક ટ્રેન માં ઘટાડો થાય, એટલે બી ની બેઝિક ટ્રેન થી કરતા વધારે છે. ક્વેશ્ચન નંબર 5 ખૂબ એટલે ખૂબ સમજવાનો છે. એક વસ્તુ યાદ રાખજો કે એસ આઈ ટી ઇફેક્ટ, બાકી પરંતુ અહીંયા જો NH2 ગ્રુપ નથી તો આમાં બે વર્તિકીમાં SIP ઇફેક્ટ લાગશે નહીં. અહીંયા ઓર્થો સંઘટક છે ને અહીંયા નથી એટલે તમને અહીં થાય કે સાહેબ અહીં SIP ઇફેક્ટ લાગે કે નહીં લાગે. હવે આ બંધારણ ખાસ એટલે ખાસ અહીંયા સમજવાનું છે. આ બંધારણ કઈ રીતે આપેલું છે, કઈ રીતે સમજવું એ આપણે અહીંયા જોઈએ.
S plus ને બંને નાઇટ્રોજન બોન્ડ પેર દેવા માટે સક્ષમ છે અને 6 મેમ્બર રિંગ બને છે 6 મેમ્બર રિંગ ને કારણે સ્ટેબિલિટી માં વધારો થાય સ્ટેબિલિટી માં વધારો થાય આ બંધારણ કેવો છે વેરી સ્ટ્રોંગ બેઝ એટલે ઇન્સ્યુલેશન 6 મેમ્બર રિંગ જે બનતી હોય ઇન્સ્યુલેશન કહેવાય હવે આ બંધારણ માં ધારો કે S plus સ્વીકારે હું સ્વીકારે S plus આ બંધારણ S plus સ્વીકારે નાઇટ્રોજન પોતાની લોન પેર સી એસ પ્લસ ને ડોનેટ કરે એટલે NH2 પોઝિટિવ NH2 પ્લસ બનાવશે શું બનાવશે NH2 પ્લસ નાઇટ્રોજન પોતાની લોન પેર એસ પ્લસ ને ડોનેટ કરશે હવે એ વિચારો તમે કે પાઇ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર પાઇ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર પાઇ બોન્ડ જો લોન પેર માં કન્વર્ટ થાય તો આ બંધારણ આપણે કઈક આવું મળશે NH2 નાઇટ્રોજન પાસે બે લોન પેર સોરી NH2 નાઇટ્રોજન પાસે એક લોન પેર કાર્બન પર હું આવશે પોઝિટિવ ચાર્જ કાર્બન પર હું આવશે પોઝિટિવ ચાર્જ હવે તમે જો કઈ નાઇટ્રોજન પાસે આ નાઇટ્રોજન પાસે તે લોન પેર છે આ નાઇટ્રોજન પાસે તે લોન પેર છે આ નાઇટ્રોજન પાસે કેવું છે લોન પેર આ લોન પેર કન્વર્ટ ટુ પાઇ બોન્ડ આઈ તે લોન પેર કન્વર્ટ ટુ પાઇ બોન્ડ આઈ તે લોન પેર કન્વર્ટ ટુ પાઇ બોન્ડ અથવા લોન પેર સિંગલ બોન્ડ ખાલી પી કક્ષક લોન પેર સિંગલ બોન્ડ ખાલી પી કક્ષક લોન પેર સિંગલ બોન્ડ અને ખાલી પી કક્ષક તો આ હાઈલી સ્ટેબલ કાર્બોકેટાયન બને હાઈલી સ્ટેબલ કાર્બોકેટાયન બને અને આપણને ખ્યાલ છે કે કાર્બોકેટાયન એ રેઝોનન્સ ને કારણે અથવા તો NH2 ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડે પ્લસ એમ ઇફેક્ટ ને કારણે કાર્બોકેટાયન સ્ટેબિલિટી માં વધારો થાય તો હાઈલી સ્ટેબલ કાર્બોકેટાયન બને છે તો આ હાઈલી સ્ટેબલ કાર્બોકેટાયન બનશે તો સ્ટ્રોંગ બેઝ હશે બીજાની સરખામણીમાં આ આપેલો હોય તો કેવું બેઝ કહેવાય સ્ટ્રોંગ બેઝ આ બંધારણ આપેલ તે કેવું કહેવાય સ્ટ્રોંગ બેઝ પેચર નંબર 3 આની સાપેક્ષમાં આ પેચર નંબર 3 તમને મે આપેલો છે કે આ S+ સ્વીકારે S+ સ્વીકારે અને આવો કાર્બોકેટાયન બનાવશે આ ટાઈપનો આ બંને બાજુ NH2 ગ્રુપ છે બંને બાજુ છે NH2 ગ્રુપ અથવા તો ત્રણેય બાજુ NH2 ગ્રુપ છે ત્રણે બાજુ NH2 ગ્રુપ છે ત્રણે નાઇટ્રોજન પાસે લોન પેર છે નાઇન સ્ટેબલ કાર્બોકેટાયન બનવાનું છે બીજા બંધારણની અંદર જો એક જ બાજુ NH2 ગ્રુપ આવશે ને અહીંયા NH2 ની જગ્યાએ હું CH3 ગ્રુપ આ NH2 ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ એમ પ્લસ એમ CH3 કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ આઈ પ્લસ આઈ તમને એમ થાય છે NH2 તો માઇનસ આઈ ના લગાડે પણ આ કાર્બોકેટાયન છે લોન પેર છે અહીંયા રેઝોનન્સ થશે શું થશે રેઝોનન્સ જ્યાં રેઝોનન્સ થશે ને અહીંયા NH2 ગ્રુપ છે કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ એમ હવે આ એક NH2 ગ્રુપ છે NH2 ગ્રુપ ને કારણે પ્લસ એમ અને CH3 ગ્રુપ ને કારણે કઈ ઇફેક્ટ લાગશે પ્લસ આઈ બાકીનું બંધારણ કાર્બન ડબલ બોન્ડ NH કાર્બન ડબલ બોન્ડ NH કોમન છે પ્લસ એમ અને હું બને છે તો કે કાર્બોકેટાયન બને છે તો કાર્બોકેટાયન સ્ટેબિલિટી માં કોણ વધારે ઉપયોગ કરે તો કે પ્લસ એમ તો પ્લસ એમ ઇફેક્ટ લાગતી એની બેઝ સ્ટ્રેન્થ સૌથી વધારે પછી B ને C ની વાત કરી તો અહીં બે પ્લસ આઈ લાગે છે પણ અહીં પ્લસ એમ છે ને પ્લસ આઈ છે પછી શું આવશે C અને પછી શું આવશે B અહીં પ્લસ એમ ઇફેક્ટ છે અહીં પ્લસ આઈ છે ને અહીં પ્લસ એમ અને પ્લસ આઈ છે એટલે પેલા એ આવશે પછી સી પછી બી સેમ બીજા નંબરનું બંધારણ છે અને સંલગ્ન બંધારણ છે અહીં નાઇટ્રોજનની લોન પેર અહીં નાઇટ્રોજનની લોન પેર આ પ્લસ એમ ઇફેક્ટ લગાડશે પ્લસ એમ ઇફેક્ટ લગાડશે અહીં નાઇટ્રોજનની લોન પેર છે પ્લસ એમ ઇફેક્ટ લગાડશે નાઇટ્રોજનની લોન પેર છે પ્લસ એમ ઇફેક્ટ લગાડશે એટલો ભાગ સી કોમન છે ઘટાડો થવાનો નથી તો બી માં પ્લસ એમ ઇફેક્ટ વધારે છે તો બી ની બેઝિક સ્ટ્રેન્થ એ કરતા વધારે છે પેચર નંબર 5 સમજવાનું છે પેચર નંબર 5 ની અંદર આલ્ફા નાઇટ્રોજન અને બીટા નાઇટ્રોજન એની બેઝિક સ્ટ્રેન્થ ની કમ્પેર કરવાની છે આલ્ફા અને બીટા તો આલ્ફા નાઇટ્રોજન પાસે લોન પેર છે આલ્ફા નાઇટ્રોજન ની લોન પેર અને બીટા નાઇટ્રોજન ની લોન પેર તો આલ્ફા નાઇટ્રોજન ની લોન પેર જો ડબલ સિંગલ લોન પેર આલ્ફા નાઇટ્રોજન ની લોન પેર સી રેઝોનન્સ માં ભાગ લે છે આલ્ફા નાઇટ્રોજન ની લોન પેર રેઝોનન્સ માં ભાગ લે એટલે ડી લોકેલાઇઝ્ડ લોન પેર કહેવાય ડી લોકેલાઇઝ્ડ લોન પેર જ્યારે બીટા નાઇટ્રોજન ની લોન પેર સી રેઝોનન્સ માં ભાગ લેવાની નથી એટલે લોકેલાઇઝ્ડ લોન પેર
આપણને ખ્યાલ છે કે લોકેલાઇઝ્ડ લોડ પેનની બેઝિક બીટા રીલોકેલાઇઝ્ડ કરતા વધારે હોય, એટલે બીટા નાઇટ્રોજન છે આલ્ફા નાઇટ્રોજન કરતા વધારે બેઝિક છે. ક્વેશ્ચન નંબર 6, અહીં તમને આલ્ફા બીટા અને ગામા આમાં તમને એમ કહે કે મોસ્ટ બેઝિક કોણ છે, એવો તમને ક્વેશ્ચન પૂછે. આનું નામ સેમી કાર્બોજાઇટ અને સેમી કાર્બેજાઇટ કહેવાય. શું કહેવાય? સેમી કાર્બેજાઇટ. આ બંધારણ એટલે ખૂબ એટલે ખૂબ મહત્વનું છે. આ બંધારણ તમારી સામે આપેલું છે અને ગ્વાનાડિન કહેવાય. ગ્વાનાડિન છે એ હાઇલી બેઝિક છે. કેવું છે? હાઇલી બેઝિક. આ બંધારણ છે સેમી કાર્બોજાઇટ. અહીં તમને આલ્ફા બીટા અને ગામા માંથી મોસ્ટ બેઝિક કોણ છે, આલ્ફા છે બીટા છે કે ગામા છે એવું પૂછે. તો અહીં તમે જુઓ કે અહીંયા નાઇટ્રોજન પાસે લોન પેર છે, નાઇટ્રોજન પાસે લોન પેર છે, નાઇટ્રોજન પાસે શું છે? લોન પેર. અહીં નાઇટ્રોજન ની લોન પેર છે રેઝોનન્સમાં ભાગ લે છે. લોકે રેઝોનન્સમાં ભાગ લે એટલે ડી લોકેલાઇઝ્ડ લોન પેર કહેવાય. ડી લોકેલાઇઝ્ડ લોન પેર. આ નાઇટ્રોજન ની લોન પેર એટલે રેઝોનન્સમાં ભાગ લે તો શું કહેવાય? ડી લોકેલાઇઝ્ડ લોન પેર. પરંતુ આ નાઇટ્રોજન ની લોન પેર રેઝોનન્સમાં ભાગ લેતી નથી તો શું કહેવાય છે? લોકેલાઇઝ્ડ લોન પેર. તો લોકેલાઇઝ્ડ લોન પેર ની બેઝિક ટાટી લોકેલાઇઝ્ડ કરતા વધારે હોય તો આલ્ફા નાઇટ્રોજન સી મોસ્ટ બેઝિક છે. આલ્ફા નાઇટ્રોજન કેવો છે? મોસ્ટ બેઝિક. તો આવા ક્વેશ્ચન આપણને પૂછે ને એના આધારે આપણે બેઝિક ધરતા નક્કી કરવાની છે કે બેઝિક સ્ટ્રેન્થ કોની સૌથી વધારે અને કોની સૌથી ઓછી. તો આપણે બેઝિક સ્ટ્રેન્થ નક્કી કરવાનું ઘણા બધા એક્ઝામ્પલો દ્વારા શીખા. ખૂબ એટલે ખૂબ અગત્યનો ટોપિક છે, સમજવાનો છે, સમજીને તૈયાર કરવાનો ટોપિક છે. ગોખવાનો પ્રયત્ન નહીં કરતા, એક વખત ન સમજાય તો બીજી વખત સમજવાનો પ્રયત્ન કરજો, અને સતા ન સમજાય તો ફોન નંબર દ્વારા તમે પૂછી શકો છો. વિડીયો લેક્ચર જોવા બદલ ખૂબ આભાર, ધન્યવાદ.